વર્ષોથી સુરત શહેરમાં બિનવારસી લાશોની નાત જાત કે ધર્મના વાડાઓ ભૂલીને અંતિમ વિધિ કરતી એકતા ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીમાં પણ સરાહનીય કામગીરી કરી હતી. કોરોના પોઝિટિવ અને નેગેટિવ સાથે શંકાસ્પદ 2200 લાશો સાથે બિનવારસી મળેલા મૃતકોની 4200 અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરાનાર છે. ત્યારે આ સમયે એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી સહિતની ટીમના મોટા પર ખરેખર પોતે માનવતાવાદી કામગીરી કરતા હોય તેવો આભાસ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં વર્ષોથી બિનવારસી લાશોની અંતિમ વિધિ કરવાનું બીડું જાણે એકતા ટ્રસ્ટે ઝડપ્યું હોય તેમ લાગે છે. કોઈ પણ હોનારત હોય ત્યારે સૌ પ્રથમ કામગીરી માટે પહોંચી જતી એકતા ટ્રસ્ટની ટીમે હાલમાં જ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીમાં પણ એક સ્વજનની જેમ કામગીરી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બિનવારસી લાશોની સાથે સાથે કોરોનામાં પોઝિટિવ અને નેગેટિવ સાથે શંકાસ્પદ લાશોની પણ એકતા ટ્રસ્ટ દ્વારા અંતિમ વિધિ કરાઈ હતી. જ્યારે જ્યાં પરિવાર દૂર જતો હોય તેવી કોરોનાની બીમારી સમયે પણ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી, ફિરોઝ મલેક, હાજી ચાંદીવાલા, ઇમ્તિયાઝ ઈંટવાલા, વિરેનભાઈ, યુસુફ બારડ, હેમંત પેંચીવાલા, મેહુલ, કેતન, પ્રીત વૈદ્ય, દામુભાઈ ઠક્કર અને પ્રેમ શર્મા સહિતની ટીમ દ્વારા કોરોનાની મહામારીમાં કોરોના પોઝિટિવ અને નેગેટિવ સાથે શંકાસ્પદ કોરોનામાં સારવાર દરમિયાન સ્વર્ગસ્થ થયેલા દિવંગતોની અસ્થિઓનું હરિદ્વાર ખાતે ગંગામાં વિસર્જન કરાનાર છે. ત્યારે આ સમયે મીડિયા સાથે વાત કરતા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારીએ જણાવ્યું હતું કે 35 વર્ષથી એકતા ટ્રસ્ટ સંસ્થા સુરતમાં માનવતાની મહેક ફેલાવી રહી છે. કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલાઓની અસ્થિઓને લઈ શનિવારે સાંજે એકતા ટ્રસ્ટની ટીમ હરિદ્વાર રવાના થઈ હતી. સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ કામગીરી કરે છે, જોકે એકતા ટ્રસ્ટ દ્વારા મહામારી સમયે કરાયેલી કામગીરી માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશમાં પણ નોંધપાત્ર બની હતી. ત્યારે નાત જાત અને ધર્મના વાડાઓ તોડીને માત્ર ને માત્ર માનવ સેતુ હેતુ કામગીરી કરી એકતા ટ્રસ્ટ સંસ્થાને 100-100 સલામ. હું એકતા ટ્રસ્ટી અબ્દુલ રહેમાન મલબારી આપ સૌને આજે જાહેર કરું છું કે પાછલા વર્ષ દરમિયાન જે કોવિડ-19 મહામારી આપણે ત્યાં ફેલાઈ હતી જેમાં આખો વિશ્વ ભરડે બળ્યું હતું એમાં સુરત પણ બાકાત રહ્યું નથી. સુરત શહેરમાં કોરોના મહામારીમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનારા આપણા સ્વર્ગસ્થો જેમની અસ્થિઓનું આજે મા ગંગામાં હરિદ્વાર ખાતે વલિનીકરણ કરવા એકતા ટ્રસ્ટની ટીમ આજે રવાના થઈ રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે મોટું વાહન એમ્બ્યુલન્સ દાનમાં આપ્યું હતું એ વાહનમાં સુરતના બધા વોલેન્ટરો અમે અહીં અસ્થિઓ લઈને જઈ રહ્યા છે. 2200થી વધુ કોવિડ-19ની પોઝિટિવ, નેગેટિવ અને શંકાસ્પદ અસ્થિઓ છે અને બિનવારસી લાશોની જે અંતિમવિધિ અમે રૂટિંગમાં કરીએ છીએ એ બધી અસ્થિઓને લઈને મા ગંગામાં અમે વિનિલ કરવા એમને મોક્ષ અપાવવા સારું જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત.